بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى محمد. اللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم: لقد كان لكم في رسول الله أسوة حسنة لمن كان يرجو الله واليوم الآخر وذكر الله كثيرا. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. صلوا على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. بارك في الصلاة على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. جي વ્યક્તિને જે જાત માટે આપણે આજે એકઠાને જમા થયા છે એ આપણા કોઈથી અજાણ નથી કે આપણા નબી કરીમ રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ ની જાત છે, અને આ જાતને પરવરદિગાર આલમે મુસલમાનો માટે કઈ રીતે પેશ કરેલી છે. રસૂલ રસૂલ છે, ખુદાનો રિસાલો લાવ્યા, પૈગામ લાવ્યા. આજ રસૂલ એની પહેલા નબી પણ છે, યાને નબા ખુદા તરફથીને અખબાર ખબર પણ લાવ્યા. આ રસૂલ કરીમ, આ નબી અલ્લાહ ખુદા તરફથી તો આવેલા નબી છે, ખુદા તરફથીને મોકલેલા પૈગંબર છે, યાને કે રસૂલ છે. આ ખુદા તરફથી છે. મારા તમારા માટે આ રસૂલનો રિશ્તો કયો હોવો જોઈએ? તો ખુદાએ બતાવ્યું કે અહીં મુસલમાનો, હું તમને બયાન કરું છું કે આ જે મારો રસૂલ છે, આ જે મારો નબી છે, એ તમારા માટે શું છે? ખુદાનો નબી છે, ખુદાનો રસૂલ છે, પણ તમારા માટે શું છે? તો ખુદાવંદે કરીમે આનો એલાન પરવરદિગાર આલમે કુરાન મજીદમાં સૂરે અહઝાબની 21મી આયતમાં કર્યું. કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, લકદ કાના લકુમ ફી રસૂલિલ્લાહિ ઉસ્વતુન હસના. આયત તમારા સામે છે. અહીં લોકો તમારા માટે આ રસૂલ જે છે ને, અલ્લાહનો રસૂલ, એ તમારા માટે એક નમૂનો છે, જિંદગીને ચલાવવા માટેનો એક મોડેલ છે. એ પણ કેવો મોડેલ? ઉસ્વતુન હસના. કેના માટે? લિમન કાને યરજુલ્લાહ વલ યૌમલ આખર. એના માટે નમૂનો છે કે જે અલ્લાહ ઉપર આશા બાંધે છે, આખરતની અંદર કયામતના દિવસની એને પણ આશા છે. وذكر الله كثيرا انا جيري الله سبحانه وتعالى ذكر نے ورد نے جا جا پرمان ما انجام اپے اینا ماتے رسول نمونو چھے تمہیں پورو قرآن لے لیو نا پورا قرآن مجید ما پروردگار عالم نمونا نو مسئلو اسوات حسنا نو مسئلو پروردگار عالم فقط انا فقط پوتانا بے نبی ماتے رکھیو چھے એક આપણા નબી આ, ને બીજા કોણ હશે ભાઈ? મુસા છે કે મરના મોઈસ છે? એટલે કુરાનથી જવાબ આપીએ. પરવર્તિકારે આલમ સૂરે મુમતહિનાની ચોથી આયત 67 કાત ખુદાને કરીમે મારે ઇરશાદ ફરમાયો, કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, કદ કાનત લકુમ ઉસ્વતુન હસના ફી ઇબ્રાહીમ વલ્લદીના માઅ.
એ લોકો તમારા માટે, તમારા માટે જનાબે ઇબ્રાહીમ અલેહિસ્સલામ અને એના જે સાથીઓ હતા એ તમારા માટે સારામાં સારો નમૂનો છે. મેં આયતને અધૂરી રાખેલી છે, એનું કારણ એ છે કે એના પછી ખુદાવંદે કરીમ કહે છે છઠ્ઠી આયતમાં પાછું ઉસ્વા, એટલે પૂરા કુરાનમાં ઉસ્વા હસના બહેતરમાં બહેતર નમૂનો ત્રણ વાર આવ્યું છે, માંથી એક રસૂલે કરીમ માટે અને એક જનાબે ઇબ્રાહીમ અને એના સાથીઓ માટે. શા માટે? કારણ કે ખુદાએ કહ્યું કે જનાબે ઇબ્રાહીમ અને સલામ અને એના સાથીઓએ જે લોકો ઈમાન નહોતા લાવ્યા, જે બુત પરસ્તો હતા, જે મૂર્તિ પૂજાઓ હતા, જે મૂર્તિઓને માનતા હતા, એમના માટે ઇબ્રાહીમ અને એમના સાથીએ શું કહ્યું કે અમે આજ પછી તમારાથી જુદા છે, અમારું તમારું લેવા દેવાનો કોઈ પણ જાતનો રિશ્તો નથી જ્યાં સુધી કે તમે ઈમાન ન લાવો. પછી જનાબે ઇબ્રાહીમે વાયદો કર્યો કે હું મારા બાપ માટે ઇસ્તગફાર. પણ આપણો મસલો નથી, મસલો આપણો એ છે કે ખુદાએ રસૂલને આપણા માટે નમૂનો તરીકે પેશ કરેલો છે. તો રસૂલ પોતાની જિંદગી જે છે એને કઈ રીતે આપણા સુધી પહોંચાડી, આપણા સુધી પહોંચાડવાના જરિયા તરીકાઓ ક્યાં હતા, અને એટલો રસૂલ આ ખુદાને પસંદ છે કે ખુદાને કરીમ આપણી વાત કરી કે મેં તમારા ઉપર અહેસાન કર્યો છે. એક તો તમને રસૂલ આપ્યો, એક તો તમને નબી આપ્યો, અને ઉપર જાતા એવો નબી કે જે તમારી જિંદગી માટે ઉસ્વય હસના હોય, સારામાં સારું નમૂનો હોય. એટલે ખુદાએ કહ્યું કે હું તમને યાદ અપાવું છું કે ખુદા તરફથી ને તમારા ઉપર અહેસાન છે મોમિનીન માટે. એટલે હુકમ થયો સલ્લલ્લાહુ અલ મુહમ્મદ વઆલ મુહમ્મદ. સૂરા આલ ઇમરાન 164 મે થવાસા 64 ખુદાએ કહ્યું بسم الله الرحمن الرحيم لقد من الله على المؤمنين اذ بعث فيهم رسولا من انفسهم. ખુદાનો અહેસાન છે મુમિનો ઉપર કે એણે તમારામાંથી જ એક એવા રસૂલને મોકલાવ્યો. આ રસૂલનું કામ શું હતું? યતલુ અલયહિમ આયાતિહિ. એ રસૂલ આવીને એ ખુદાની આયતની તિલાવત કરે, વયુઝકીહિમ એમના નફસોને પાક કરે, વયુઅલ્લિમુહુમુલ કિતાબ વલ હિકમા અને કિતાબો ચતુરા યાની કે હિકમતની તાલીમ આપે, વઈન કાનુ મિન કબલુ લફી ધલાલિ મુબીન પછી ભલે આ લોકો રસૂલ લાવવા પહેલા ખુલ્લા મખુલ્લી ગુમરાહી યા ખુલ્લા મખુલ્લે આડે રસ્તે કેમ ના હોય. આ રસૂલનો કામ કરવાનો તરીકો છે. શું? ક્યારે રસૂલે ખુદાના કલામ પડી વાંચી સંભળાવીને કહ્યું કે આ કરવાનું છે, આ નથી કરવાનું. યતલુ અલયમાં આયાતિ પછી લોકોને સમજાવ્યા, તઝકિયા કર્યો, વયુઝકીહિમ પછી એક તરીકો ઓર પણ ખુદાએ બતાવ્યો કે આ રસૂલનું કામ હતું તાલીમ આપવું હિકમતની અને કિતાબની. આ ત્રણ તરીકાઓ સાથે એક હજી તાલીમનો તરીકો છે એ તમને કુરાનમાં ક્યાંય નહીં મળે. હાલાકે આજના જમાનામાં આ તરીકા વગર તાલીમ ના આપી શકાય, અને એ છે શું? લખવું. આજે દુનિયામાં જ્યાં પણ જાઓ, ચાહે સ્ટીલાથી લખાય, પેન્સિલથી લખાય કે કમ્પ્યુટરના ખલાવીએ ઉપર લખાય, પણ લખાય, યા ફોનમાં લખો. હવે તો આ મજલિસમાં એના વગર હાલતું નથી. મને લાગે છે બધે આયત ગોતતા છે, કઈ આયત હમણાં પડશે તો પહેલેથી તૈયાર થઈ જાવ. એક સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. તો રસૂલે બધાય તરીકા વાપર્યા, ભણાવવાના, સમજાવવાના, કેળવણી આપવાના. લખવાનો તરીકો રસૂલે નથી વાપર્યો. રસૂલે લખતા આવડતું હતું, પણ તારીખમાં ક્યાંય નહીં મળે કે રસૂલે લખી લખીને કઈ શીખવાડ્યું. કેમ? દુનિયામાં આરોપ લાગી જાત કે આ કુરાન રસૂલે પોતાએ લખીને ઉમ્મતને આપી દીધું છે. એટલે રસૂલે લખાવ્યું છે. સુલે હુદૈબિયા બોલાય કાયનાતને રસૂલે કહ્યું લખો, પણ રસૂલ પોતાએ લખવાનો હથિયાર નથી વાપર્યો. તો ખુદાવંદે કરીમે આ તરા તરાના રસૂલના જે હથિયારો હતા એને બયાન કર્યા. આ બધા હથિયારમાં એનું જિકર ન કરવાની સાથે ખુદાએ કહ્યું પાછી આયત કો ત્રણ કો વંત્યા
لقد كان لكم في رسول الله أسوة حسنة. تمارا ماتي الرسول لي زندگي نمونا اي حيات دي. معلوم بليو كي ذكر کروا وغار خدا يه بتاوي دي دو كي مارو رسول تمنے بولي بولي نه سمجھاو سي. مارو رسول تمنے سمجھاوي سمجھاوي نه سمجھاو سي. مارو رسول تمنے تعلیم آپی آپی نه سمجھاو سي. ساتھے مارو رسول عمل کری کری نے تم نے بتاؤ شے شو کروانو نے شو نہ کروانو. رسول شو امنی زندگی ما پوتانی امت نے نتھی سکھاڑیو. گھڑی روایتو چھے گھڑا راویو چھے انے معصومین علیہ السلام تینے پر روایتو چھے. ایمانی ہے کہ جے کیارے کیارے علماء کرام اپنا بیجا امام امام حسن مجتبی علیہ السلام راویوں پر سے بیجا صحابیوں پر آج جویوں. ہمیں ہوں سوال کرو کہ جیارے بیجا امام رسول کریم نے کوئی پر صفت یا گون نے بیان کرے تو یہ کہیں وزندار صفت ہوئی تیارے نے بیان کرے نا جے عام سامان یہ ہوئی جے بدائیں نہیں اندر ہوئی اے صفت بیان کروانو فائدو سو. داخلہ طریقے 2018 ماں آچے نا آج یہ داخلوں لیے اپنا پرمک صاحب 2018 માં તમારી હશે ને અશરો હસન જમીન વેન્ડો માં છે પાછો વાલા એક સરવાત પડી મોહમ્મદ વાલી મોહમ્મદ પર તો 2018 ને 2022 માં ઇન્શાઅલ્લાહ મોહમ્મદ ઇમામ બાર ખાતે આપણે અશરો પડવાના. બાર કોમ થી ને બાર ગામ થી કોઈ આવે ને અલહાજ સાબિરભાઈ શરીફ ને પૂછે કે ભાઈ 2018 માં તમારે કોણ મૌલાના આવવાનો છે તો સાબિરભાઈ કે એક મૌલાના છે એ ચશ્મા પહેરે છે આજકાલ ક્યારે પહેરે નથી પણ આંખ નબળી થઈ ગઈ છે પહેરું છું ને ક્યારે પહેરું ક્યારે ના પહેરું ભૂલાઈ જાય શું કરે ડોસા થયા તો સવાલ ઇન્સાફથી મને બતાવો કે સાબિરભાઈએ જે મારો દાખલો આપ્યો ઓલાને કે ચશ્મા ક્યારે ક્યારે પહેરે છે એમાં કઈ વજન છે તો સામાવાળો કે છે સાબિરભાઈ ચશ્મા પહેરવા વાળો તો ડગલે ને પગલે મળે કઈ એવી ખૂબીની વાત કરો તો અમને એમ થાય કે આમાં કઈ વજન છે ચશ્મા તો બધાય પહેરે. સાબિરભાઈ એમ તે ખાલી બીજું નાખે પાઘડી પહેરે પાઘડી તો કેટલા મફત ભાઈ પાઘડી મળે છે બજાર એમાંય કઈ ખૂબી નથી એટલે જરૂરી છે સાબિરભાઈ મારી ઓળખાણ આપવા માટે કઈ વજનદાર વસ્તુ હશે કોઈ કામની વસ્તુ હશે કે જે એને જોવા બાદ એમ થયું કે આ વાત બયાન કરું ના તો સામા વાળો કદાચ એક વોઇસને ઓળખી જાય યા એની સિફતને અપનાવી લે કે આના કારણે અમને એમ થયું કે પારિસમાં છે 30 કિલોમીટર છે પણ બોલાવીએ કે હમણાં એકતાની બધી વાત કરી ને કે અહીંયાનું બોલવી વાહ વાહનું બોલવી અહીંયા ઇન્શાઅલ્લાહ એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર તો બીજા ઇમામે કહ્યું كان رسول الله صلى الله عليه وآله وسلم خفيف المؤونة اي لوكو اوركو الله نو رسول كون هتو كيفو هتو كان رسول الله خفيف المؤونة الله نو جي رسول هتو نا اني زندگي نو ایک گور ایک صفت ایک پر هتی کہ یہ اوچھو خرچاڑو هتو એની જિંદગી સાદાઈની જિંદગી હતી એ ખર્ચો કમ કરતા હતા ખફીફ હલકુ લેજે અલમઉના જિંદગીને વિતાવવા માટેની જે સીરત અને ખર્ચો કરવો પડે એના માટે ઓળખી લ્યો કે તમારા રસૂલ જે છે એ સાદું જીવન વિતાવવા વાળા હતા કપડાં પણ સાદા પહેરતા ખોરાક પર સાદું ખાતા સવારી પણ એની સાદી હતી સમાજમાં પણ સાદી રીતે રહેતા આ તમારા નબી અજીબ આમાં કઈ ખાસ વાત કે સાદું જીવન તો જવાબ આવે કાયનાતના માલિક હતા પણ જિંદગી જીવન સાદી રીતે વિતાવ્યું માનવું પડે છે કે બીજા ઇમામ જ્યારે રસૂલની ઓળખાણ આપણા સુધી કરાવે છે તો રસૂલેની જિંદગીમાં અમલ કરી કરીને આ સાદગી
जी ओ चोखर चोखर वो एना ऊपर खूब भार आप्यो। आजे कौम नी अंदर समाज नी अंदर प्रजा नी अंदर दुनिया नी अंदर ज्या ज्या मुश्किलात छे फसादो बरपा छे न कपटी न कज्जावो चाले छे एनु कारण शू छे आज देखा देखी आज आपणी संस्कृति जोई लियो तमने इंसाफ थी बताओ कि हमरा बे माणस यहाँ दाखिल थई जाय आपणे ओळखता नथी आ कोई कोई नथी ओळखता आपणे બે આવ્યા પરદેશથી કોઈ મહેફિલે જઈને બાજે રસૂલની શહાદત છે ચાલો જઈએ બે આથી દાખલ થાય એક સાવ સાદા કપડા સાદામાં શું આવે આપણે જાણીએ ના ઉપર ટી શર્ટ અને નીચે જીન સાદું કયો ને ટી શર્ટ અને જીનમાં દાખલ થાય એના સાથે જ બીજો હોય એ ઠાઠમાટ કોસ્તા ક્રાવાત આપણે નતો રખતા બેમાં કોણ છે ઇન્સાફથી મને બતાવો મારું તમારું ધ્યાન ઇજ્જત દેવા માટે કેની તરફ જશે જે સારા કપડા પહેરા છે ઈ ના કે કારણ કે જે માણસ કોમમાં જાજો ખર્ચો કરે ના એના માટે ઈન ઇજ્જત વધી જાય છે ઈ એમ લેખાય કે આ આલા પાસ માણસ છે ઓલો સાવ ગામડિયો છે એટલે એની ઇજ્જત વધી જાય એ બીજા બે દાખલા ઓર દાખલો લે ગાડીઓની બીમારી મારી જાય એક પછી એક કાર લે કાર લે કાર લે આખરમાં બેકાર થઈ જાય એક સરવાત પડી મોહમ્મદ વાળી મોહમ્મદ પર બે જણા અહીંયા મહેફિલ સેટઅપમાં ઉભા રહીએ એક મારા જેવા દશેવો તમે કહેશો એમ નથી ઊંધું જ કહું એક આવે કોઈ દશેવોમાં ઉભો રહીએ અને હું મારી મેર્સિડીઝ લઈને ઉભો રહું તો સીધી નજર જાય કે આ આની જિંદગી કામયાબ છે કારણ કે આ મેર્સિડીઝમાંથી ઉતરે છે અને આ બિચારો દશેવો યા મોટરસાયકલ હતો તો સાયકલમાં ઉતર્યો આ શા માટે જિંદગી સાદી રીતે વિતાવી રસૂલ કોણ હતા ખફીફ અલ મઉન રસૂલ કરીમ ઓછો ખર્ચો કરવા વાળા હતા આજે મેં કહ્યું સમાજની અંદર ઘરની અંદર જો મારે એવું નથી પણ દાખલા ખપે ને મારે ત્યાં આવે 21 વર્ષ કતરમાં 14 જમીન છે 25 વર્ષ ત્યાં એમાં ક્યાંક તો ઠામડા ખકડ્યા હશે તો એમાં નહીં આવ્યું હોય કે હોની પંજાબી આવી છે તો આપણે આપણી દીકરીઓ માટે લઈએ નહીં આવ્યું હોય આપણે ક્યાં નીચા બાપ ના થાય આ સીસાની મતલબ આ ખોજાની જિંદગીમાં જ નથી رسول کریم محمد صلی اللہ علیہ وآلہ وسلم رسول نے آنو سامنو کرو پیڑو نے گدا جی ہوئے کہ رسول نے گھرواری اپنی قوم نہیں ہتی کو جی ہوشے گدا جی ماں نے غنیمت آویو رسول مسلمانوں نے جی حق دار تھا انہیں پہنچا رہی دی تو رسول گھرے آویا دھمال ગુસ્તા ભાઈનું અમારું ક્યાં બધાને તમે પાથરી દીધું આપણા ઘરમાં કઈ નહીં નાજબ છે આ વાક્યો ખૈબર નામનો છે પણ આયત ખુદાએ સૂર્ય અઝાબ અઝાબ એટલે જંગે ખંદક રસૂલની ઘરવાળીઓ આવી કહ્યું આપણું બધું ક્યાં તો રસૂલે એમ ન કીધું કે ઘર નથી ખમતી રસૂલે એમ ન કીધું કે પગાર બહુ ઓછો છે રસૂલે એમ ન કહ્યું કે પૈસા નથી ના રસૂલે પોતાએ જવાબ ન આપ્યો ખુદાએ જવાબ આપ્યો જ્યારે રસૂલે આ કઈ જવાબ લાવ્યો તો રસૂલે તફસીરો વાંચી લાવ્યો આ ઘરવાળે કીધું યાર રસૂલ તમને એમ છે કે તમે અમને જો તલાક દઈ દો તો અમારી સાથે કોઈ નહીં પહેરે આજે કેટલા ઘરવાસ તમે બધા છો ના ઘર સંસારમાં
મને છૂટા છેડા કપે છે, હું ભણેલી છો, મારું પોતાનું ફોરી ખાઈશ. આ ધ્યાય હતી રસૂલના જમાનામાં કે તમને એમ છે કે તમે મને તલાક દઈ દેશો તો બીજા મને નહીં પડે. ખુદાનો જવાબ આપ્યો સૂરે અહઝાબ આયત 28 થાંખો વેતવી. યા યુહ નબી, એ નબી, કુલ લી અઝવાજક, એ નબી કહી દે તારી ઘરવાળીઓને, ઇન કુન્તુન્ના, અગર તમો, તુરીદન અલ હયાત દુનિયા વ ઝીનતહા, તમને આ દુનિયાની જિંદગી ખપે છે અને એની સુશોભિત વસ્તુઓ ઝીનતહા, એની ઝીનત ખપે છે, તો એક કામ કરજો, فتعالينا ومتعكنا وسرحكنا سراحا جميلا. اي نبي قيد داري گھرواريوں نے تم نے آ موج مجا دنیا نی زینت اگر کھپے چھے تو مارا نبی آلکو نے کہی دے کہ ہوں تم نے رستو کری دو چھو آ بدی موج مجا کر جو انہیں تم نے با عزت کرے تھی نے عزت نی ساتھے ہمیں چھٹکارو آپی دے سو તમને કહે રસૂલે કીધું મારા પાસે નથી, નહીં, રસૂલે કહ્યું મારી જિંદગી જે છે એ સાદી રહેશે, મારી જિંદગી કામ ખર્ચીમાં વિતાવીશ. અને પછી ખુદાએ એ પણ કહ્યું કે જો આ ના હોય ને તમને મંજૂર તો 33-29 વૈમ કુંતુંડા تريدنا الله ورسوله والدار الآخرة فإن الله أعد للمحسنين للمحسنات أجرا عظيما. أني أجر تمنى الله كبتو هوي إنه رسول كبتو هوي رسول الله دنيا تنا أجر تمنى الله لي رزا مندي يمنى رسول لي رزا مندي أني آخرة ما تكاين كربو چه تو ياد راك جو ખુદાવંદે કરીમે નેકુકાર ઔરતો માટે અજરે અઝીમ રાખ્યો છે ત્યાં. અઝીઝ આલી મુહતરમ, રસૂલ કોણ હતા? બીજા ઇમામે કહ્યું કાના રસૂલુલ્લાહ ખફીફુલ મઉના, રસૂલે કરીમ બહુ ઓછો ખર્ચો કરવા વાળા હતા. તો એનો મતલબ એ કે પૈસો ન કમાવો, નહીં, પૈસો કમાવો ને ઓછો ખર્ચવો એમાં જમીન આસમાનનો ફરક છે. તમે કહેશો તો પછી કમાવાની શું જરૂર, જેને ખર્ચવાનું ના હોય તો એને કમાવાની શું જરૂર? તો જવાબ આવશે મુસલમાન ખૂબ કમા પણ ખર્ચો ઓછો કરતા શીખ. એવું નથી કે જેટલું આવ્યું એટલું વેડફી દેવાનું, જેટલું આવ્યું એટલું વાપરી દેવાનું. આજે રસૂલની જિંદગી કેવી કે જ્યારે લોકો બહારથી આવતા અને રસૂલ કે બેઠા હોય કોઈ કે ત્યાં બેઠા છે તો લોકોને આવીને પૂછવું પડતું કે તમારામાંથી મોહમ્મદ કોણ છે, પૂછવું પડતું કે તમારા વચ્ચે ખુદાનો નબી રસૂલ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કોણ છે. એટલે રસૂલ સાદી જિંદગી, સાદો લિબાસ, સાદી સાદુ ખોરાક, સાદી સવારી. તારીખની અંદર છે કે રસૂલ અમલ કરી કરીને બતાવશે, અમલ કરી કરી. મારા જેવો એકને રસૂલે કરીમ ઉપર રહેમ આવી, આ એક રિવાયત મુતાબિક છે. બીજી રિવાયત મુતાબિક નતીજો એ જ છે કે કોઈ આવીને રસૂલે ખુદાને 12 દિરહમ આપ્યા કે યાર રસૂલલ્લાહ તમારા આ કપડા આવા ઠીકડા વાળા છે. એમ કેમ એવું બહુ હસવાયું? એમ જ છે રિવાયતમાં, યાર રસૂલલ્લાહ તમારા આ કપડા ઠીકડા વાળા છે, આ 12 દિરહમ લ્યો ને નથી કપડું લ્યો. એ બીજી રિવાયતમાં રિવાયત યાદથી ને શરૂ થાય છે કે રસૂલે કરીમ પાસે 12 દિરહમ હતા. નીકળવાની સાથે ત્યાંથી પાછા ફર્યા, એક કમીસ કપડું લઈને હાજર થયા. યાર રસૂલ, આ રસૂલે હાથમાં લીધું, થોડું તપાસ્યું,
فوراً سوال کرو کہ یا علی کتلا نو لیدو آ کپڑو کتلا نو لیدو تو ملائے کائنات جواب کہ یا رسول اللہ 12 درہم 12 درہم نو کپڑو کہ یا علی ایک کام کرو نا آٹلو مونگو کپڑو منے نتھی کپتو آنا بدلی ماں کئی سستو اپنے لئیے پر ایک کام کرو دکاندار پاچھو آ کپڑو راکشے تو ملائے کہ کوئی خبر نتھی کہ یا علی ایک کام کرو دکاندار پاسے جاؤ نے کہو کہ رسول خدا کہے چھے کہ بار بار دینار نو کپڑو منے نتھی لیو رسول سستو کپڑو گوتوا چاہے چھے اگر تنے قبول انے سوکار تو ہوئے تو آ کپڑو پاچھو راکھی لے انے پیسہ پاچھا آپی دے مولائے کائنات گیا مدینہ نو محول چھے لوگو مسلمان تا رسول گئے گئے نے کوئی مانے تو عجب چھو ہوں وہ تو کدا چھم کرت رسول ماتے چھے کپڑو ہی لئی جار بار دی روا پھا کون سے اللہ عالم اے پیسہ دے دی دانے کپڑو ہی لئی لی دو ایک سلوات پڑے محمد و آل محمد پر اللہم صلی اللہ محمد و آل محمد مولا پاچھا آگیا رسول کریم پاسے کہ یا علی چالو اپنے ساتھے چالی علی اور رسول بازار میں پاچھا نکڑیا رستہ میں چالتا چالتا جو یوں ایک کھونا نہیں اندر ایک کنیز زارو کتار کھونا میں رڑے چھے ایک کنیز رڑے بھی چھے رسول اباریا کہ یہ کنیز خدا شو ماجرو چھے مسلمان رسول خدا کئی نفرہ آتا کہ رستہ میں چالتا چالتا کوئی نے مشکل حالت میں جویا تو اباری گیا ایک کنیز چھے رڑی رہی چھے رسول اباریے چھے نے آج ہی نے نحال پورسی کرے چھے مسلمان دنیا میں مسلمان جو شو حال چھے پرمکھ صاحب ہمنا بیان کری گیا آج دنیا نا کھوڑے کھوڑے مسلمان نے ماروا ماوے چھے تو کہ منے سو ہوں تو فانس ماں رہو چھو منے نا تیسو لیوا نا دیوا مارو کہیں تھائی نا اینا تھی نے ہوں یا دور چھو میں سو کری لو دنیا نا کھونے کھونے آنے خاص کرنی نے شیعہ ہونے کیا کیا نتی مانوا ماں ہوتا کتلا ہے وہ دیشوں سے کیا ظلم و ستم جا آج میں وہ واقعی ہوتا ہے ہمنا 20 منٹ پہلا عراق کھاتے سامر رانی اندر آج ظالم لکوم 11 امام نا حرم ماں آوی گیا چھ اندر ہمنا نہیں بات چھ 20 منٹ پر الحمدللہ فوجی ہوئے آوی نے لوگوں نے کاٹیا انہیں ہمنا آ حرم حفاظت ماں چھے دنیا نا کھوڑے کھوڑا ماں ہوں کہوں کہ تیاز منے سوئے ماں تیاز منے سوئے ماں تیاز منے سوئے ماں مارو یا پورتو نے منے سوئے ماں اے مسلمان رسول کیوں داخلو نتی آپیو رسول کریم محمد صلی اللہ علیہ وآلہ وسلم اللہم صلی اللہ محمد رسول نے کہیو مثل المؤمنین فی توادہیم و تراحمہیم و تعاطفہیم مثل الجسد الواحد مومنوں سے نے آپس ماں آپس نی الوکونی مہربانی ہوا آپس ماں الوکونی لاغڑی ہوا آپس ماں الوکونی ایک بھی جاؤ پر رحم نہ کارنے مومنوں نے داخلو ایک شریر جے وہ سے ایک بدن جیو چھے اے رشتک امینو عضو اے شریر نو ایک اویو ایک بھاگ اگر شکایت کرے نا تدا علہو سائر الجسد پورا شریر ما دکھاو شروع تھی جائے بسحر والحم اے وہ دکھاو کہ ایک بھاگ نے مشکلی ہوانا کارنے پورا شریر نے اجاگرو کرو پڑے انہیں پورا شریر نے تاؤ پن آوی جائے کیا تھی تب میں نے کوئی پانا نو گھا کرو سامنے تھی نے بات چھتا ہے آنو پوگے گا وہ باجو بات جل پانا نو گھا کر دو اتری جائے جنگی ہمارے بھائی تمہارا ہاتھ نو عام کرنا کو عام مارا کہ منے سو انہوں میں آنکھ نے لگ سے نہیں یہ جوئی تمہیں کہ انسان نہ شریر نو ہاتھ کے نیسو میں وہ آنکھ نے لگ سے ہونے لیوانا دیوا نیسو
થાય હાથ શરીરનો ભાગ છે ના હાથ આવીને પાણાને રોકશે આંખને બચાવશે રસૂલે કયો દાખલો આપ્યો મોમિનિન તમારો દાખલો એક શરીર પૂરા શરીર જેવો છે અને જ્યારે પાણો આવ્યો એવો પાણો ખબર નથી ક્યાં ખસવાબુથી લાવો હશે કે ત્યાં તીડ પડી ગઈ ખૂન નીકળ્યું એ ખૂનના લીધે તાવ તો તાવ અહીંયા હાથમાં હોય આખા શરીરમાં તાવ એ તાવના લીધે એમ છે કે હાથ બસ આને લાગ્યું છે રાત નસર થઈ હાથ કે મને નિંદર નથી આવી તો બીજા બધે તમે સુઈ જાઓ બધે હું નથી સૂતો એમ છે હાથ એક બીમાર શરીર આખા ને તાવ હાથ એક બીમાર પૂરી નિંદર હરામ આંખનો દાખલો હાથનો દાખલો ઊંધું લ્યો ચાલતા ચાલતા રસ્તામાં જોયું એ ખાડો છે કાંટા છે ગારો છે કદમ પગલા ભરી રહ્યો છો આંખ જોઈ રહી છે આંખ એવી મુખને મને શું એમાં એના પગ ક્યાં કાંટા આંખને ખૂદશે ગારા વાળી આંખ થઈ જશે ખાડામાં આંખ પડશે આંખ મને શું એમ અમે પગને બધું ભોગવવાનું છે ને નહીં શું થાય છે આંખ જોઈ છે એટલે સીધો હુકમ આપે છે અકલ કે આમ છે મામલો એક કદમ આગળ વધાવીશ તો ખાડ છે કાંટા છે મુશ્કેલી છે પ્રોબ્લેમ છે એટલે અકલ આવીને હુકમ કરે છે પગને કે ઉભો રહી જા મુસલમાન રસૂલે મોમિનીનનો દાખલો કેવો આપ્યો એક શરીર જેવો યાને શરીરની અંદર અમુક લોકોનું કામ છે ખબરદાર કરવું અમુક લોકોનું કામ છે હુકમ દેવું અમુક લોકોનું કામ છે પાલન કરવું આ મોમિનીનનો દાખલો છે રસૂલે આપ્યો અને હું કહું ઓલાને કહે મને શું એમાં ફોડી ખાશે રસૂલ નીકળ્યા એક ભાઈ ને જો રોય છે અરે શું શા માટે રડો છો કઈ ઘરે થી નીકળી હતી મારા માલિકે મને મોકલાવી હતી અને બજારમાં વસ્તુઓ અનાજ લેવા માટે મોકલાવેલી હતી ચાર દિરહમ આપ્યા હતા જે દિરહમ આપ્યા હતા એ ખોવાઈ ગયા ક્યાંક પડી ગયા રોઈ રહ્યું છું ઘરે જઈને માલિકને શું જવાબ આપીશ રસૂલ આવ્યા સાતમાં કેટલા દિરહમ હતા કેટલા હતા ભાઈ એમ પૂછું છું તમે જાગો છો ને એના માટે બાર હતા એમને આ ચાર લે અને જે લેવાનું છે લે અને ઘર ભેગી થા આગળ વધ્યા રસૂલો આલી ચાલી રહ્યા છે આગળ વધ્યા ને વધ્યા કમીસ પાસે આવ્યા અને ત્યાં એક બીજી દુકાનમાંથી જઈને રસૂલે કરીને એક પેરાણર એક કમીસ એક કાંજુ કયો કપડું ચાર દિરહમ ચાર દિરહમ જ્યારે કપડું લીધું એમને જોયું આ સાધુ છે આ ચાલ છે રસૂલ આવી રહ્યા હતા પાછા ઘર તરફ આવી રહ્યા હતા રસ્તામાં જોયું ખુદાનો એક બંદો વસ્ત્ર વગરનો કપડા વગરનો રસૂલ બાજુમાં એ કહ્યું કોઈ મને કપડા પહેરાવે આ સૂરજની ગરમી આ સૂરજની તપીશ આ અરબસ્તાનનો સહેરો રસૂલે કહ્યું કમીસ હજી લઈને આવ્યા છે આપી દીધું આ આમાં ટાઈમ નીકળી ગયો રસૂલ કહી આલી આ તો હવે ચાલ્યું ગયું બીજું લાવવું પડશે જેના પૈસા કે ખલાસ થયા છે પાછા ગયા દુકાનદાર પાસે ગયું બીજું કમીસ આપ રસૂલ એને આપીને હવે પાછા આવી રહ્યા છે જેટલો સમય વીત્યો હતો એટલા સમયમાં પાછા આવ્યા તો જ્યાં પહેલી ઓલી જેને ચાર દિરહમ આપ્યા હતા ને યાને યા જ બેઠી છે આપણી જશે કોક ના વખતે કોક બીજો પસાર થાય થી બીજા કઈ ચાર ઘા કરી જાય પણ એવું નથી ભાઈ એ હજી રડી રહી છે એવું કરી છે ખુદા તું નથી ગઈ ત્યાં રસો સામાન બધું આવી ગયો પણ એક વ્યાધિ છે એટલી ટાઈમ સમય નીકળી ગયો છે કે ઘરે જાય શું માજરો થશે મારો મારા માલિક મારા માટે શું કરશે મને મારો શું હશ્ર કરશે રસૂલે કહ્યું એવું છે હું તારા સાથે ચા યાર રસૂલ તમે નફરા બેઠા છો રસૂલ ઇસ્લામ છે કાયનાતની જવાબદારી એના પાસે છે આ
आपलू क्या आने के भाई तारी जरा गोरखान से फोन करी देने दावा दावा झाइला आवे छे तू फोड़ी खाने भाई मने जो आज आज जुमेरात छे मने आज नमाज सब पढ़वानी छे आवाना आवाज आवते में आवे छे हूं दिवस ना पांच कुरान खत्म मारो आज कुरान पढ़वानो छे तमे आ बचपच में आवो छो ओना के भाई तारी जरा मां લાગવક છે ને તું ફોન કર ના તો ડોક્ટર નું રાંધેવું મળી જાય અહીંયા તકલીફ થી મળે છે મને બહુ કામ છે ભાઈ મારા પાસે તું ફોડી ખા યાર તમે યાર નવ આટલા નવલા આપણી ભાષામાં નખોદવા કાંઈ કરવાનું નથી તમને યાર સુખલા જી કોઈ આવે ને સીધા નીકળી જાઓ એ મુસલમાન આ તારા નબી છે आज भी जय इमाम इमाम हसन मुस्तफा अलैहि सलाम खुदा ने बंदो आवियो कही अब्न रसूलिल्ला एक मुश्किल नु काम छे ई तमारा आववा वगर नथी थाय एम तमने आववू पड़शे एम छे बीजे मां उभा थईने चालो ने आपणू शुं छे થોડુંક કાશીક ભાઈ આવો ને બોલે આ બધી તમે કઈ ના લેજા આ નથી મને રુચકુર નથી આવડતું બદલાવતા તમે બદલાવી દો ને આમાં મારા ક્યાં વળી હાથ ભરવા મને હું તો જ નફરો છો હું એ મજલિસ આવ્યો છું મને ઘરે જ આવવાનું છે એમાં હસન એમ છે મારા વગર નહીં ચાલે આવું છું ચાલતા ગયા ઘરેથી ને મસ્જિદે નબવી પાસેથી પસાર થયા મસ્જિદે નબવીમાં ત્રીજા ઇમામ ઇમામ હુસૈન અલે સલામ નમાઝ પઢી રહ્યા છે ઇમામ હસન ને આ ખુદાનો બંદો ચાલી રહ્યા છે મસ્જિદ સામે ભટાણ ત્રીજા ઇમામ નમાઝ પઢી રહ્યા છે બીજા ઇમામ ની નજર પડી કે ખુદાના બંદા તું આટલો દૂર સુધી આવ્યો મારા સુધી આ મારા ભાઈને કે ને તો એ કરી દે તને કામ અમારા ભાઈ છે ને એ મને આ કામ તારું જે છે ને એ મારા ભાઈએ કરી દેત તો જવાબ દેનારાએ કહ્યું યબ્ન રસૂલિલ્લાહ હું યાદ વટાણો મેં જોયું નજર કરેલી કે ઇમામ હુસૈન મસ્જિદમાં છે પણ હું એમના પાસે એટલા માટે ન ગયો કારણ કે એતિકાફમાં છે એતિકાફ સમજો રમઝાન મુબારકમાં હોય ત્રણ દિવસ કમસે કમ એમાં ઘરેથી બહાર મસ્જિદથી બહાર નીકળવાની ઇજાજત ના હોય સિવાય અમુક કામો માટે કોઈ બીમાર પડી ગયું છે એની આદત માટે કરજા માટે વગેરે વગેરે તો કે ઇતિકાફમાં હતા એટલે હું એમના પાસે ન ગયો સીધો તમારા પાસે આવ્યો એ જો અહીંયા સબક છે સમય સાથ નથી આપતો અગર આ રિવાયત આપણે લઈ લઈએ કારણ કે આપણે બધાને આમ જ જોઈએ છે બીજા ઇમામ એતિકાફ કરી રહ્યા છે ત્રીજા ઇમામ કરી રહ્યા છે બીજા ઇમામ નથી કરી રહ્યા બે આઈન એક જ વખત બે માસૂમ બે ઇમામ એક એતિકાફ કરીને દેખાડે છે કે સંજોગ હોય ત્યારે હોય છે અને એક બીજા છે મોટાભાઈ એ જ વખતે એ એતિકાફ મસ્જિદમાં નથી શું સબક મળે છે કઈ મળે છે સબક કે ક્યારે ક્યારે મહેફિલો ની અંદર અમુક લોકો બિચારા ન આવી શક્યા હોય કોઈ પણ કારણ લીધે એટલે આપણે નું ઓલો તેર પ્લી બાત તેર અહીંયા જીવું છું ને ભાઈ કોઈને વાત કરું ભાઈ કેમ છો ભાઈ દેખાડ ઈ ક્યાં મજલિસુ માં આવે છે કેમ તું આવશે ને ઠાવકો તાબે માંથી ઠાવકું કોણ કયો અફઝલ બે સંજોગ મુતાબિક કોઈને ક્યારે ફુરસત હોય કોઈને કઈ તકલીફ હોય તો એક નથી આવી શકતો કોઈ કોઈ આવી શકે છે અહીં હોય કબ્રસ્તાને મજલિસ હોય યા ઇમામ બારગામાં મજલિસ હોય મહેફિલ ક્યારે ક્યારે લોકો ઉપર જરૂરી નથી કે હોય જ તો જ ઈમાનદાર કહેવાય નથી આવી શક્યો નથી આવી શક્યો હા એની દાવત દેવાની ઇસ્લામી દાવત દીધી છે મસ્જિદમાં આવવાનું છે ઇમામ બારગામાં આવવાનું છે
પણ સાવ નથી આવતો યા એક ફેરે નથી આવતો કહી દો કે આના જેવો કાફર કોઈ છે જ નહીં. તો કે મૌલા તમારા પાસે એટલા માટે આવ્યો કે આ અહીંયા હતા ને. તો ઇમામે હસન મુશ્તબાએ કહ્યું તું એના પાસે ગયો હોત ને તો ઈએ તારું કામ કરી દે, કારણ કે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ હદીસમાં ઇરશાદ ફરમાવ્યું છે કહ્યું કદાઉ હાજતિલ મુમિન અફઝલુ મિન ઇતિકાફ સના. મોમિન ભાઈની હાજતને પૂરી કરવી એક વર્ષના ઇતિકાફ કરતા બહેતર છે. ઇતિકાફ હોય ત્રણ દિવસ, પણ મોમિનની હાજત કોઈ પણ કઈ મારા પાસે આવે ના એની હાજત પૂરી કરવા એક વર્ષના ઇતિકાફ કરતા બહેતર છે. તો બીજા એમ કહ્યું યાવત, અગર તેમને કહ્યું તો યાવત મુસલમાન રસૂલ આ ઓરત પાસે આવ્યા કહ્યું આ છે બસ હું આવું છું. રસૂલ નીકળ્યા એમના ઘર સુધી પહોંચ્યા, શું શું પેગામ છે. ઘરના બાજુમાં આવ્યા તો યાર રસૂલ આ છે મારું ઘર, માલિક અંદર છે. રસૂલે ઘરના દરવાજા સામે આવીને કહ્યું અસલામ અલેકુમ યાહલદાર. અસલામ અલેકુમ યાહલદ બેઈત નહીં, એનો મતલબ ઈ જ થાય. કદાચ રસૂલની નજરમાં હશે કે અહલે બેત ઈ અલગ લોકો હોય છે, આ અહલદાર સલામ થાય ઘરવાળા ઉપર. અસલામ અલેકુમ યાહલદાર એકવાર જવાબ નંબરે. રસૂલે બીજી વાર આવાઝ પડતો અસલામ અલેકુમ યાહલદાર સલામ થાય ઘરવાળા ઉપર, જવાબ ન મળી. રસૂલે ત્રીજી વાર ઉચ્ચાર કર્યો અસલામ અલેકુમ યાહલદાર, અંદરથી જવાબ આવ્યો અલેકુમ સલામ યા રસૂલલ્લાહ, સલામ તમારા ઉપર પણ થાય. આવ્યો બંદો, રસૂલે સીધો સવાલ કર્યો, કહ્યું બે વાર પહેલે સલામ કરેલી એમનો જવાબ કેમ ન મળ્યો, કેમ ન મળ્યો? કહ્યું યાર રસૂલલ્લાહ શું બયાન કરું, તમારા જેવી જાત અમારા ઘરવાળાઓને સલામતીનો પેગામ આપો, અગર પહેલી જ વાર તમને જવાબ આપી દીધો હોત તો બીજી વાર અમારા ઘરને તમારી દુઆ ન મળત. એટલે પહેલે જવાબ ન આપ્યો, બીજી વાર જવાબ ન આપ્યો, ત્રીજી વાર જવાબ આપ્યો, કારણ કે તમે કહ્યું સલામતી આ ઘરના રહેવા વાળા ઉપર. યાર રસૂલ શા માટે તશરીફ લાવ્યા છો? કહ્યું આ તારી કનીઝ છે, એ ચિંતામાં છે. શું ચિંતા? મોડી થઈ ગઈ છે, ચિંતા કર. તરાસો તમે આવ્યા છો એટલે ખુદાની રહેમત આઝાદ, તમે આવ્યા છો ખુદાની રહેમત આઝાદ. રસૂલે કરીમે કહ્યું યા અલી જુઓ તો ખરા આ 12 દિરહમ કેટલા બરકત વાળા છે, આ 12 દિરહમ કેટલા બરકત વાળા છે. જેના પાસે કપડા ન હતા એને કપડું પણ મળી ગયું, જે કોઈની કનીઝ હતી એ કનીઝ ને આઝાદી મળી ગઈ, અને જે સસ્તું કપડું મને ખપતું હતું એ પણ મળી ગયું. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. અઝાન મહતરમ, રસૂલ નવરા ન હતા, બીજાઓ માટે પોતાની જિંદગી શા માટે સાધુ? મેં કહ્યું ના ઇસ્લામની અંદર કમાવામાં કાંઈ જોર નથી. અને હાદીસ તમે ન સાંભળો તો આજે સાંભળી લો, મારા તમારા પાંચમે ઇમામ ઇમામે મુહમ્મદે બાકર અલી સલામ ઓલાના તરજુમો તમે કરશો કે હું કરું? કે આ લોકો ઘરેથી નહીં ઉતરે આ તરજુમો. લા ખૈરા ફી મન લા યુહિબ્બુ જમઅ અલ માલ, લા ખૈરા ફી મન લા યુહિબ્બુ જમઅ અલ માલ. એમાં મીઠું જ નથી, ખૈર જ નથી એ માણસમાં જેને માલ ભેગો કરવો ના ગમે. સમજાય છે? નકામો માણસ છે, મૂર્ખ માણસ છે.
જેને માલ ભેગો કરવો ના ગમે. ઇસ્લામ કહે છે 10 કમાસ તો 100 કમા, 100 કમાસ તો 1000 કમા, 1000 કમાસ તો 10, 10000 તો લાખ કમા. પણ એને તારા માટે ભેગું નહીં, તારા ઉપર ખર્ચો કરવા માટે નહીં. સમાજમાં જ્યાં જ્યાં જરૂરત છે ને જરૂરતમંદોને પહોંચાડવા માટે, તારા પોતા માટે નહીં. તું સાદું જીવન વિતાવ. તારા રસૂલ હતા ખફીફુલ મહુના, કમ ખર્ચો કરવા વાળા હતા. કમા ખૂબ, લાખ કમા, મિલિયન કમા, મિલિયાર્ડર થઈ જા, પણ ખર્ચો કરવા માટે નહીં. જેટલું વ્યાજબી છે એટલું વાપર, જેટલી જરૂર છે એટલું જરૂર રાખ, પણ ભેગું કરવા માટે નહીં, ને હદથી વધારે ખર્ચો કરવા માટે પણ નહીં. જીવન તારું સાદું રાખ. ઘણું છે પણ સમય ખતમ કરો. શિયા છો ના આપણે, બધા શિયા છે. શિયા કોને કહેવાય? આપણે નથી પહેરી, મજલિસો 18 મજલિસ પહેરી છે અમે ફિલિસ્તીનમાં, 18. યાદ અપાવી દો, સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ. ઇમ્તહિનુ શિયાતના ઇન્દ સલાસ. સાંભળેલી હદીસ? તમને અમારા શિયાઓને પારખવા હોય ને, જોવા હોય ને, ઇમ્તિહાન લેવું હોય ને, ત્રણ મોકા ઉપર જોઈ લો. હોય છે અમારા શિયા અંદા મવાકિત સલાત, કઈ પણ આવે તો તું નમાઝના સમય ઉપર જોઈ લો કે એને નમાઝની પરવા કેટલી હોય છે, ત્યારે ખબર પડી આવે તમને કે આનામાં શિયા અને મુસલમાન હોવામાં જમીન આસમાનનો કેટલો ફરક છે. અમારા શિયાઓ નમાઝનો સમય થાય એટલે હમણાં જાણવાનું એટલે બયાન કરી દો. ખુદાને બંધો ભેગો થયો, નમાઝ પડવા જાઉં છું, કોઈને કટાક્ષ કઈ નહીં, હા, સંદેશો સાંભળવાનો. કેમ નમાઝ? ન્યાઝે હુસેન હતું તો હુસેન નું ન્યાઝ કેમ મુકાય? કે છે હુસેન નું ન્યાઝ છે એટલે નમાઝ કરતા વધી ગયું. હુસેન નું ન્યાઝ નમાઝ પછી પડી છે, ઇમામ હુસેન નું ન્યાઝ છે. અમારા શિયાઓને જોવા છે નમાઝના સમય ઉપર જોઈ લે, એની પહેલી વ્યાધિ એની નમાઝ. બીજો એ મોકા ઉપર પણ જોઈ લો કે અમારા જે રાજની વાત જોયેલા અસરાર એના ગઈ પગો આપે તો હું એના હતું. અમારા દુશ્મનોની સાથે સામે અમારા જે રાજની વાતો છે ને, ફઝીલતોની વાત કે જેનાથી અળકોને મુશ્કેલી થાય છે એને છુપાવીને રાખે છે, એ હોય છે અમારા શિયાઓ. અને ત્રીજું શું છે? વઇલા અમવાલહિમ કૈફ મુવાસાતહિમ લઇખવાનહિમ ફીહા. અમારા શિયાઓને જોવા હોય તો એમાં જોઈ લો કે આ લોકો પાસે જેટલો પૈસો છે ને, એ પૈસામાંથી પોતાના ભાઈઓ માટે બરાબરીની સાથે કેટલો વાપરે છે, ત્યારે જો કે આ અમારો શિયા છે. મુસલમાન ખૂબ કમા, ખૂબ કમા, દુનિયા તને સલામ કરે, પણ તારા પોતાનો ખર્ચો ઓછો હોવો જોઈએ. સાદું જીવન હોવું જોઈએ. તારા નબી સાદું જીવન વિતાવીને ગયા, એટલે ખુદાએ કહ્યું તમારા માટે આ નમૂનો છે. અને આપણા દાખલામાં 12 જ હતા. 12 માંથી ને રસૂલે પોતા માટે કેટલા રાખ્યા? હજી 4 રહ્યા. તો કેટલો થયો? 33%. મુસલમાન રસૂલ પોતા માટે 33% રાખે છે. ઇસ્લામ તને કહે છે 80 રાખ ને 20 આપ, તોય હજી તને કઈ થતું નથી? હજી તને સમજ નથી પડતી? ભેગું જ કરવું છે તને? ખૂબ ભેગું કર, વપરાશ તારા ઉપર નહીં, બીજાઓ બીજાઓની ચિંતા તને થવી જોઈએ. એ હતા નબી. સૂરે તૌબાની 128મી આયતમાં ખુદાએ શું કહ્યું?
un nabi ne ou quoi qu'on a 9 128 que va la bien quand j'ai un rasoul min anfusikum azizun alayhi ma anittu tamne duk poche ne ene duk thaya ve harisun alaykum tamara duk dard ni andar lalach darave che ke aa mari kom agar vadhe bil mu'minina raufur rahim mu'minu sathe raufata rahmat आहता नबी साधु जीवन खूब कमा खफीफुल मऊना ओछो खर्चो कर जितनी जरूरत है कितनो ख्याल है तो रसूल ने आप लोग आज शायद इतना सांभरो छो ना मसाय के रसूल करीम बिस्तर अलालत ऊपर छे रसूल नो आखरी समय आवी गयो छे अरे एक वक्त आवे छे के रसूल करीम ગોદની અંદર આરામ કરી રહ્યા છે એવા બધા ફૂલ બાપ થઈ છે જનાબે ફાતેમા સાંભળે છે કે કોઈ આવેલું છે બેબી કહે છે કે કોણ છે કે રસૂલની મુલાકાતે આવેલો છું કહ્યું અજનબી મારા બાબાની હાલત એવી છે કે કોઈનું સ્વાગત નથી કરી શકતા મારા બાબા બહુ જ નબળા પડી ગયા છે તું પાછો અવાર આવજે કાલના દિવસે આવજે મારા બાબાની ઝિયારત કરવા માટે તું હાલમાં ચાલ્યો જા થોડી વાર ન થઈ પાછો દબકો બા કઈ કોર છે ભાઈ કે રસૂલની મુલાકાતે આવેલું છું તો મેં તમને કહ્યું ના રસૂલની હાલત બહુ જ નાજુક અને નબળી છે બસ એક વખત આવ્યો આ હાલત રસૂલની પર જોઈ જોઈને બીબી ફાતેમા રડવા લાગ્યા એક વખત આવ્યો કે ફરીવાર કોઈ આવીને દરવાજાને ખટખટાવ્યો અને એ વખતે રડી રડીને રસૂલના રુસાર ઉપર જનાબે ફાતેમાનો એક મુબારક આંસુ પડ્યો રસૂલે આંખને ઉગાડી તકુલ બાબ થયો ફાતેમા કહ્યું બાબા કોઈ ક્યારનો આવી રહ્યો છે હું એમને કહું છું કે હમણાં મારા બાબા મુલાકાત નહીં કરી શકે બસ ફાતેમાને રસૂલે કહ્યું કહ્યું બેટા તને ખબર છે કોણ આવ્યો છે અઈ બેટા અરે એ તો તારા દરની કિંમત છે કે ઇજાજત લઈને આવે છે અરે એ મલેકુલ મોત છે એને આવવાની ઇજાજત દઈ દે આ અઝાદારો આ મલેકુલ મોત અંદર આવ્યા રસૂલને સલામ કરી કહ્યું યા રસૂલલ્લાહ ખુદા તરફથીને સલામ પાઠવું છું ખુદાએ હુકમ આપ્યો છે કહ્યું યા તો ખુદાની બારગામાં ચાલો અથવા તો અહીં જીવવા ચાહો તો અહીં રહી લ્યો બસ રસૂલે જિબ્રાઇલના હસ્તક જવાબ આપ્યો કહ્યું હું ખુદાના હવાલે જવાને તૈયાર છું હે મલેકુલ મોત તમે તારું કામ કરો બસ આ મોતના સમાચાર આવવા હતા ના બીબી ફાતેમા ઝારો કતાર રડવા લાગ્યા એ મોકો આવ્યો રસૂલે કરીમે જનાબે ફાતેમાના કાનમાં કંઈ કહ્યું શું થયું ફાતેમા રડતા રડતા ચહેરો થોડો મુસ્કુરાવા લાગ્યો અને જ્યારે બાદમાં બીબીથી પૂછ્યું ના કહ્યું બીબી અરે જ્યારે તમે રડતા હતા અચાનક શા માટે તમે એ હસી કાઢી તો એ વખતે જનાબે ફાતેમાએ કહ્યું કે બાબાએ મને કાનમાં કહ્યું બેટા ફાતેમા અરે ફિકર ન કરશો સૌથી પહેલે તમે મારી બારગાહમાં આવશો બસ અઝાદારો એ સમય આવી ગયો રસૂલની રૂહ પરવાઝ થઈ ગઈ જનાઝો તૈયાર થઈ ગયો રસૂલની દફન ક્રિયા પણ થઈ ચૂકી જ્યારે પાછા આલી આવ્યા ના તો ઘરના દર ઉપર જનાબ ફાતેમાએ કહ્યું વાહ યુતમા અરે હાય હું યતીમ થઈ ગઈ હું કહીશ એ શહેજાદી બાબાના દફન ક્રિયા બાદ તમો યતીમ થયા ના પણ આવો કરબલામાં ત્યાં પણ એક બાળકી છે એ પણ યતીમ થઈ ગઈ છે પણ જ્યારે બાપને યાદ કરે છે ઝાલિમો તમાચાઓ મારે છે ઝાલિમો ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أن منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره مات الحسين